आ एक स्कूल में आचार्य ने काढ़ी मुकता भारे होबाड़ो मच्यो। रांदेरनी लोकमान्य विद्यालय विद्यार्थी रस्ता उपर उतरी आया। आचार्य जिग्नेश पटेल ने दूर कराता विद्यार्थी में भारे रोष जोवा मळ्यो अने स्कूल संचालकों सामे विद्यार्थी पोतानो रोष व्यक्त कर्यो हतो। आज विषय वधु जानकारी लईशुं संवाददाता पारुल महाडिक पासेथी। पारुल, जे रीते विद्यार्थी आचार्य समर्थन में उतरी आया है रस्ता उपर, शुं मामलो छे समग्र आचार्य की हकालपट्टी नो? અત્યારે હું મોરા ભાગળની લોકમાન્ય સ્કૂલમાં આવી છું અને જ્યાં તમને દ્રશ્યો બતાવવા માંગુ છું કે મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ જે છે તે અત્યારે શાળાની બહાર એકઠા થયા છે। માંગ જે છે તેમની આચાર્યને દૂર કરવા બાબતે વિરોધ જે છે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે। આપણે કેટલાક વાલીઓ પાસેથી જાણીશું, તમે જણાવો કે શું માંગણી કરી રહ્યા છો, શું માંગ છે? અમારી માંગ એટલી જ છે કે અમારા માધ્યમિક સ્ટાફ, અમારા પ્રિન્સિપલ સર અને કોમર્સ સ્ટાફ આખો જોઈએ। એ લોકોએ ફાઉન્ડેશન માટે જે આ વિરોધ કર્યો છે કે વાલીઓએ કીધું છે કે આવું સરે કીધું છે, પણ અમારા સરે અમને કશું એવું કીધું નથી, જેને ફાઉન્ડેશન ની જોઈતો એટલે કોઈ એ મીટિંગમાં આવ્યું નથી, એટલે અમારા સર પર અને અમારા માધ્યમિક સ્ટાફ પર ખોટો આરોપ લગાડવામાં આવ્યો છે। આરોપ એટલો જ છે કે જિગ્નેશ સરે આવું કીધું છે અને જિગ્નેશ ફાઉન્ડેશનમાં નહીં જાઓ, પૂરેપૂરો જોઈએ છે। એમાં ટીમ માં એવું થયું છે, એ લોકોનો રાજીનામું અપાવડાયું છે, દબાણ છે, 2 વર્ષથી જિગ્નેશ સર ને ટોર્ચર કરે છે, એમાં આ લોકોએ દબાણમાં જિગ્નેશ સર ને એના સ્ટાફે રાજીનામું મૂક્યું છે। હવે આ લોકોએ 9th સ્ટેન્ડર્ડથી જી અને નીટની ફાઉન્ડેશન મૂકવું છે। હવે એ સાયન્સમાં જે ભણતો હોય 11-12 તેનું જ જરૂર છે, જી અને નીટ 9 અને 10 માટે એ જરૂરી નથી। સ્કૂલ વાળા ટ્રસ્ટી અને જે હમણાં જે બીજા આચાર્ય ને બેહાયેલો છે તેની સાથે પૈસા સારું કમાવા સારું આ ધંધો કરતા છે। ટ્રસ્ટી ને પેલો માસ્ટર હપ્તો આપે એના ટ્યુશન 80,000, હવે આજે લાવ્યો જી ને એનું એ 10માં કે 11 માંથી કામ છે, 9માં મારી તમારો પૂરો કઈ રીતે ભણવાનો, એના બીજા ભણતર પર નોલેજ પર અસર પડવાની કે નહીં? આચાર્ય અને ટીમ ને બદલી દેવામાં આવે તો વિદ્યાર્થીઓના અભ્યાસ પર કેવી રીતે અસર થશે? અમારા બાળકો આજે કેટલા દિવસથી ખાતા નથી, અત્યારે પણ આ ભર તાપમાં ઉભા રહેલા છે, જો અમારા બાળકોને અમારા વડીલોને કંઈ બી થાય તેની જવાબદારી ટ્રસ્ટીની રહેશે, અમે તો અહીંયા જ ઊભા છે। કાલે અમારા એક છોકરા છોકરીને ધક્કો મારી દેવામાં આવ્યો, અમારા વડીલને ધક્કો મારી દેવામાં આવ્યો, એક છોકરાની ગરચી દબાઈ દેવામાં, આ સંસ્કાર તમે આપો છો? આવા ટ્રસ્ટી છે? આટલા ભર તાપમાં સ્કૂલ અમારી પણ છે, બીજા કેટલાક વાલીઓ સાથે વાત પણ કરીશું, તમે જણાવો કે શું માંગણી કરી રહ્યા છો, શું કહેવા માંગશો? સ્ટુડન્ટ ને જ પૂછો અંદર જઈને, સ્ટુડન્ટ ને એકલા ને અંદર બોલાવી દીધા, પેરેન્ટ્સ ને બોલાવતા નથી અંદર, કેમ પેરેન્ટ્સ ને નથી બોલાવતા? એમ જગ જાહેર મીટિંગ કરો છો, નિર્ણય બધાય લેવાના છે, તો સ્ટુડન્ટ્સ ને સાથે એમના પેરેન્ટ્સ ને પણ બોલાવો અંદર। સ્ટુડન્ટ્સ ને એવું કેવું છે કે ભૂતપૂર્વ જે જિગ્નેશ સર હતા પ્રિન્સિપલમાં, જેમને જબરજસ્તી ટોર્ચર કરીને જે રાજીનામું અપાવી દીધું છે, તે જિગ્નેશ સર જ એઝ અ પ્રિન્સિપલ છોકરાઓને પાછા જોઈએ છે, અને એ જ છોકરાઓ માંગ કરે છે કે જિગ્નેશ સરને પાછા બોલાવો, અને આ છોકરાઓ આટલી ગરમીમાં આટલું બધું સહન કરે છે, ટોર્ચર કરે છે, તો એ ટ્રસ્ટીઓ જોઈ શકે છે? વિદ્યાર્થીઓ શા માટે જિગ્નેશ સરની માંગણી કરી? તમે જોઈ શકો છો કે વાલીઓની પણ માંગ છે અને વિદ્યાર્થીઓની પણ ખાસ રીતે એ જ માંગણી છે કે જે છે એ જિગ્નેશ સર જે પ્રિન્સિપલ છે, વાલીઓના કહેવા પ્રમાણે તેમને ખોટી રીતે ટોર્ચર કરવામાં આવ્યું હોવાની અને તેમની પાસેથી રાજીનામું લખાડાવી દેવામાં આવ્યું હોવાની જે આક્ષેપ છે એ કરવામાં આવી રહ્યો છે, અને જેનો વિરોધ અત્યારે વાલીઓ કરી રહ્યા છે, અને
મોટી સંખ્યામાં વાલીઓ જે છે એ અહીં શાળાના ગેટ પર જ ઊભા છે. બીજા કેટલાક વાલીઓ સાથે પણ વાત કરીશું. શું ડિમાન્ડ તમે કરી રહ્યા છો, શું માંગણી છે? We want Jignesh sir, we want Jignesh sir, we want Jignesh sir, we want Jignesh sir. તમે જોઈ શકો છો કે પોલીસ સ્ટાફ પણ અત્યારે છે એ સ્થળ પર પહોંચ્યો છે અને મામલો જે છે એ શાંત પાડવાનો પ્રયત્ન કરી રહ્યો છે. સર તમે જણાવો કે શું ડિમાન્ડ કરી રહ્યા છો, શું ડિમાન્ડ કરી રહ્યા છો આપ અને શેની માંગણી છે તમારી? અમને બીજી કોઈ માંગણી નથી, અમે જિજ્ઞેસ સર ને જિજ્ઞેસ સર ની જેમ કોમર્સ નો સ્ટાફ છે તે જોઈએ છે. શાળા સંચાલકો શું કહી રહ્યા છે તમને? શાળા સંચાલકો શું કહી રહ્યા છે? શાળા સંસ્થા વાળા કોઈ પણ જાતનો જવાબ આપવા તૈયાર નથી. ગઈકાલે બી મીટિંગ થઈ તો એક જ ટીમ બોલાવવામાં આવી, કોમર્સની ટીમ, સાયન્સની ટીમ બોલાવવામાં આવી. તો અમારી રજૂઆત એટલી છે કે કોમર્સની ટીમને કેમ નહીં બોલાવ્યા, એમના આચાર્યને કેમ નહીં બોલાવ્યા? જો તમે સાચા હોય, આજે કોઈ બી કોર્ટમાં તમે જાઓ તો બેઉ પક્ષને સાંભળવામાં આવે, પછી તમારી પર જજમેન્ટ આવે. આ લોકોએ ખાલી વન સાઈડ આખું પિક્ચર ક્લિયર કર્યું, કોમર્સની ટીમને ટોટલ ટોર્ચર કરીને એ લોકોના રાજીનામા લીધા છે. એટલા માટે આ દરેક વાલીઓ વિદ્યાર્થીઓની બધાની લાગણી છે કે અમને જિજ્ઞેસ સર અને કોમર્સની ટીમ પાછી જોઈએ, આ જ અમારી રજૂઆત છે. એ બધા કોમર્સ ને 9 થી લઈને 12 સુધીના છે. અમારી રજૂઆત એટલી છે કે અમને જિજ્ઞેસ સર જોઈએ અને કોમર્સની ટીમ પૂરી જોઈએ, ટોટલ સ્ટાફ આખો કોમર્સ નો જોઈએ. જો એ લોકો નહીં આપે તો અમે દરેક વાલીઓ સામૂહિક અહીંયાથી છોકરાઓનું એલસી લઈ બીજી કોઈ બી સ્કૂલમાં અમે લઈશું. તમે જોઈ શકો છો કે અત્યારે વાલીઓની પણ એ જ ડિમાન્ડ છે કે આચાર્ય જિજ્ઞેશ સર અને જે તેમની કોમર્સની ટીમ છે તેમની પાસે ટોર્ચર કરીને રાજીનામું લઈ લેવામાં આવ્યું છે અને જેની સામે વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ હવે વિરોધ પર ઉતરી આવ્યા છે. શાળા સંચાલકો દ્વારા હજી સુધી કોઈ જવાબ નથી આપવામાં આવ્યો, પરંતુ જે રીતે વિરોધનો સૂર અત્યારે જોવા મળ્યો છે, મોટી સંખ્યામાં વાલીઓ પણ એકત્ર થઈ ગયા છે, વિદ્યાર્થીઓ પણ અત્યારે સ્થળ પર પહોંચ્યા છે અને પોલીસ પણ અત્યારે અહીં સ્થળ પર પહોંચીને મામલો જે છે એ થાળી પાડવાનો પ્રયત્ન કરી રહ્યો છે. વાલીઓનું ચોક્કસથી એક પ્રકારે ચીમકી અત્યારે આપવામાં આવી છે કે જો તેમની માંગણી સંતોષવામાં નહીં આવે તો અહીં 9-11 જેટલા પણ વિદ્યાર્થીઓ કોમર્સ ફેકલ્ટીમાં ભણે છે તે તમામ વિદ્યાર્થીઓને તેઓ શાળામાંથી ઉઠાવી લેશે, એટલે કે એલસી લઈ લેશે. અત્યારે તો આ વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમની માંગ પર અડગ દેખાઈ રહ્યા છે. તો આ છે સુરતની લોકમાન્ય શાળાનો વિવાદ કે જ્યાં વિદ્યાર્થીઓ વિરોધમાં ઉતર્યા છે પોતાના આચાર્ય અને જે ટીમ છે કોમર્સ વિભાગની તેને પરત લાવવા માટે. જોકે ટ્રસ્ટીઓ આ મામલે કંઈ જ બોલવા હાલ તૈયાર નથી.